આ મારું 500 પાટણ હ જેઠાલાલ બેઠા સેવા કરવા વાળા. જેઠાલાલ હા પોપટલાલ આવો. શું કરે છો? હા ભાઈ સેવા કરું. સેવા કરે છો? વાહ દેખા તું નહીં સેવા. હા પાણી પાવું ચકલન જોવો. આ ઉનાળો સ આપણે તો ચોકે પાણી પીવા જઈએ. ચકલા બાપડો ચોકણ પાણી પીવા જઈએ. એ વાત તો સાચી છે પણ હું તમને ઠપકો આલવા આવ્યો. હવે મને ખબર છે તમે શું ઠપકો આલવા આવ્યા. બોલ્યો તમારા ભત્રીજાના વિવાહી પણ ઘણે બિહાર્યા તોય હું આવ્યો નહીં એનો ઠપકો આલવા આવ્યા છો. કાલે લાવણું હતું તમે તેમ કહુંબા કરવા ના આવ્યા પેલા એમ કહો. હવે પોપટલાલ અભળો મારી વાત. કાલ તમારે રાવણું હતું ને મને ખબર હતી પણ કાલ છે ને હું એક જગ્યાએ આમંત્રણમાં જ્યો હતો અને આવતા મોડું થઈ ગયું એટલે રાવણામાં અવણું નહીં. તે અમારા એ આમંત્રણ નહોતું. હતું પણ હવે મારા પેલું આમંત્રણ સાચવ્યા જેવું હતું એટલે હું વળી સાચવે આવ્યો. મેં કીધું પોપટલાલ ને તો વધુ નહીં આવે. મારી વાત અભળો. હા સવારે વહેલા જવાન જવાની છે એટલે કહેશો અધો ને તૈયાર થઈને આવી જાઓ. આપણા માટે ગાડી કરીને રાખજો સ્પેશિયલ. હવે ગાડી તમારે મારા અંગાત લેવાનું છે. હવે અંગાત વાળી તમે તો મુરત ત્યાં ગાડી માં બેહો ના. ચમ મોરવે છો ને આપડે ડોહા ડોહા બધા ડોહા ડોહા એક ગાડી માં જવાનું છે. કહેશો અધો ને ભાઈ ડોહા ડોહા જાઓ પણ આપણી જગ્યા આગળ રાખજો. હા એ તો વાંધો નહીં. કાલ સવારે આવી જાય ટેન્શન ના લો. હા ચોક્કસ. હા તો આજે ટોલે બોલે રમવાનું કે નહીં રમવાનું? તમે ગમે તે કેતા તમારે હું લેવા ગયા. લેવા દેવા ખરા ને તમારો ભત્રીજો પૈણ તડકા ના રખડો તો તપતી જાવ લગન ભરે હે બાપડા ને. મારી વાત ભલે તમે કઈ ગમાને વાળી કેમ બગાડ્યો? મારા આજુ આયા એટલે તમે બાળ કેમ ભાડા જઈ વન? અરે આ મારી વાત આપડો કાલના જમણવાર નો આજીવન હું હતો બધું મને સંભાળવા દીધું બરાબર હતું જઈએ એટલે હવે વાળી સંખ્યા ફૂલ થઈ ગઈ. તમારા આટુ ને ખાવા આવ્યા એટલે મેં ખાલી એમ જ કીધું કે ઘડીક બાર ઉભા રહો કોઈ જગ્યા થાય એટલે બિહારું એમાં તમારા આટું તમને ચડી જઈએ. મારે કોઈ લેવા જવા ના હોય તમે ઈવન બહાર ઉકળવા ઉભા રહ્યા એવા પણ જગ્યા ના હોય તો માથા બિહારું મને એવા કહી જાય મને કોઈ કહી જાય મને. મારી વાત આપણો પોપટલાલ મને આયોજન આવ્યું તું ભાઈ જેવું જેવું ના હોય તમને ખબર હોય ખાલી મેં એમ કીધું તું પ્રેમ થી કહું ઘડીક બાર ઉભા રહો જગ્યા થાય એટલે બિહાર જાય તમને. અમારે ઘેર ઝઘડો છો ના હોય મોટો મોટો ઝઘડો છો. હા કઈ વાત જ તમને કોઈ ખબર તમારે આટલું ના સમજા કેવાય તાણી ઝઘડો કરાતો હોય ના સમજું તમે છો. મારું ભાઈ એમ રાખો અત્યારે તો પડ્યા છો? અત્યારે હું જઉં છું મારે કોમ છે ગોમાં બધાને કહેવા જવું. હું કહેવા જવું હવાઈમાં જોનમાં બધા તૈયાર થઈ જાય ને ચટુડા જોનમાં તો અમે શું ગુના કર્યા તમને કહેવા નહીં આવ્યા? હા એ તો તમે તો આબાલ જ ને તમે કેમ નહીં આવો? ભલા માણસ તો પતંગ કહેવા જતો તમને કહેવા આવવું પડે ભાઈ આ કડવું જી રહાય ને તો જોન એક ડગલું આગળ નહીં વધે તમે કહી દઉં જો ચોખ્ખી વાત. મારી વાત સાંભળો હવે હું તમારી ઘેરે જવાનો હતો. ગામમાં 32 હકા કરાય ને 32 છોકરા પૈણા આવી કડવાજી કોઈ જેવી જેવી વસ્તુ નહીં. હા મે ભૂલી જો હો ભલા માણસ. મારી વાત સાંભળો તમારી ઘેર મુ કહેવા જવાનો હતો પણ મારી વાત સાંભળો. આ ખરા ચલકા ને તમે હોય શું કરો છો? આ તો શેતર શેડા અઠવાડિયે થી છોકરા ને કપાવા બાન કીધું તું તે હું આવ્યો નઈ લગન માં લગન માં જોજો એને કપાવાયા એમ નઈ છે તો જમીન તપી રહી ખોટી. હવે છોકરા તમે મૂઢે ચડાય જાણી મૂળ
અત્યારે ભાઈ કોઈ કશું કીધા જેવું નહી, લ્યો તમારે આઠું બાર ઉભા રાખે એમાં રીસે પડી જાય, હમણાં છોકરા કોક કહીએ તો એ કોક અવળું કરે. મહેમાન ને તો ના કહેવાય પણ છોકરા તો કેવું પડે. એક છોકરી કરવાનું છે, પેલા શંભુજી નું સારું સારું હા મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે. ખરેખર પાણી વગર કોઈ નહી, બે દાડા થી પાણી આવતું નહી, ત્યાં કુંડી એ નાવા આવવાની મજા આવી જાય. અમે ગરમી એવી પડે એવી પડે, આ તો 2 કલાક મારો હાથ પકડો, મારી વાત ભલો. આ તો નાના છોકરા રમી એવી રીતના તમે જો રમો, એટલે મારો જીવ જાય હલ્યા. પાણી થી મને બીક લાગે, હું જ આવડી નેની ડોલ ભરી નાવ છું, પાણી થી બહુ બીક લાગે. હવે ગામમાં કોક ને કહેવા તો જવું જ પડશે. તારી જોડે કરવા છે વિવા, એ તું ના પડે તો દવા પી લઉં, પણ તારી જોડે કરવા છે વિવા. આહા, લગન માં એકે ટાઈમ લગન ની મારા ભેસ દોવી છે, પણ દોવા દેતી નહીં. એકે ટાઈમ લગન ની ભેસ દોવી છે મુયે. ભડકા છે ભડકા, આ હુકી ચાર નાસી છે, લીલી ચાર તો ભારી છે, પણ તમે બે દડા હા ખાઈ લો, બે દડા ખાઈ દો લીલી ચાર મળી જાય. એ કે પોપટલાલ ઓયજી, હું જીવ ચાલો ના જવાનું છે જી, ચંપણ હું જીવ. હવે મારા ભત્રી જાલા વિવાહી પેલા જેઠિયાને ગમતું નહીં. પણ આ જેઠિયાને કોઈ ગમે, તમે જેઠિયાને ઉપાડીને ફરતા આગેવાન બનાય ને, એટલે ના ગમે. કુંડી મરવા પડ્યો, એ તો મને ખબર હતી કે તમારા ભત્રીજા ના વિવાહ ના થવા દે હોય, એટલે પોક તો નહોતું કરે જ. આપડે પેલી ગમની કુંડી નહીં, પેલી છત્રી પૂટલી એમાં પડ્યો. ઓહો, તારી છત્રી પૂંડી કુંડી પડ્યો તો પછી તમારા કદાચ ને કુંડી પડ્યો હોય તો આજુબાજુ કોઈ હતું નહીં. મારા ભત્રીજા ના લગ્ન કેન્સલ મોપતલાલ, તમે ચિંતા ના કરો, તમારા ભત્રીજા ના વિવાહ કેન્સલ નહીં થાય. આ ગોવિંદજી છે, શીખો મારી વાત, આ જેઠાલાલ ડૂબીને મરી ગયા છે ને, તો જેઠાલાલ ની લાશ ને આપડે ઓળ કરી દેવું, તમે ચિંતા ના કરો. મારી વાત ઓભરો, એ જેઠો મરી જાય ને પેલા પેલા કાઢી દે હે લે. ઘર જાડો ના પોપટલા, આપણે હેડે છે, પણ એક વાતનો લોચો હે. શું લોચો પડ્યા? આપણે રોડવું તો લીધું જ નહીં. અવાજ કઈ કઈ નહીં આવતું, લે પણ મને ચો તડતા આવડા છે.
હવે તારી લોટબુક લેવા જાઓ ને તો પેલા જેઠિયા ના રામ રામ થઈ જાય. છોકરા ને વાજવીન ન વળી એ છે ખબર મારું ભાવતું છે ખતર નહીં આ ઘેર જાવું જ નહીં ખબર પડાઈ વળી તારી લોચા વાજ્યા જેઠાલાલ તો ડૂબાણા. ભલા મોણા બે જણા થઈ રહ્યા બાર ના કાઢો મારા જોડે આવ્યા હો. મને તો હોવાને કીધું આ જોઈ ના આવ્યા હતા પણ એને મને બોલાવ્યા કે ગુમજી હેડો. અલે આ પોપટલાલ તમે ભલા મોણા મોણ છો કોઈ ફોન જ છો મને ખબર જીઠીઓ બળતણ હતો પણ આટલી હદે જાય એવું નતું વિચાર્યું મેં. તારી હાલો ભરે તું મૂકો બાર કાઢે એવું લઈને આવું. ઉપરલાલ તમે ચિંતા ના કરો, આપડે અંગત કળવાજી છે તમારો ભત્રીજો 100% પૈણી છે ગેરંટી સાથે. પેલો મરી જાય તો ભાઈ ડાક્ટર મારા ભત્રીજા નું ના થાય. મેં તમને કીધું ખરા, જેઠાલાલ મરી જાય ને તો જેઠાલાલ નો વાળ કરી દેવાનો છે આપડે, પછી શાંતિ બાર કાઢશું. તમારી વ્યામ હાલ ભાગું રોતા નહીં જો તમને કીધું ગોળા ના કારણે શું થાય પણ બોલાવા રહી આવ્યા. મારી વાતો તમે વચ્ચે બહાર નીકળી જો, મને થોડું ઘણું ચરતા આવડે, હું અંદર ચેક કરું. પીની સાથે હું ચેક કરું. અંદર કોઈ નહીં ભાઈ, અંદર કોઈ નહીં. અમેરી જો, અમેરી જો. મારી હું અલગ ખબર જ પડતી નહીં. હવે મારા ભત્રીજો પોતરી પહેરવા જાય, બાકી તારો ભત્રીજો મોહણી માં જતો, હમણાં હું મોહણી માલ જતો રોજ. અંદર તપાસ તો નહીં ભાઈ, હું તાળીયા જઈને આવ્યો ઉઠે કોઈ કશું નહીં અંદર.
બોલે બોલે ફોન નહી યાર જો હેડો હેડો મારી વાત બ્રો આ તો કોઈ બીજા કહું કોઈક વાતે ના જોઈ તમે જુઓ તો ખરા મારી વાત સાંભળો તમે ખાલી તમારા પત્નીજન વિવાહની પડી આ જેઠાલાલ ને ગોતવાનું કરો ભાઈ ગમનો આમ હાર કરવાજી નક્કી જેઠાલાલ 100% મરી જાય બોલો ગોવિંદજી હવે તમારે આનું ઉપાય લાગો કે જો આ તમે ઓલા ઘરના વગડે જો બધું સુનસાન પડ્યું જો કોઈ વસ્તુ બહાર દેખાય મને આલે ભાઈ અત્યારે ઉનાળાની સીઝન હ એ તો બધું ઉડી ઉડીને આવે મારી વાત ઓપડો એ પોઈન્ટ બીજા હે મારી વાત ઓપડો નક્કી કર્યા વગર કોઈ વસ્તુ કઈ કઈ નહીં મારી વાત ઓપડો એ પોઈન્ટ બીજા છે ને એટલે મરી ગયા હોય એટલા હક લઈને કાઢી નાખ્યા હોય ગોમમાં ખબર ના પડે ગોમમાં ખબર ના પડે તો કેસ થાય તો ગમે કરીને દલાવ આલવો પડશે ના કાર્ય રોઈ રોઈ દાંતવાડશે રોતા જો તમે ન કીધું ગોવિંદજી જેઠાલાલ નું ટેન્શન નહીં તને લાજ આપી દુ આટલી હદે તું એ જાય કી તો ભાઈ તારા નો જેઠાલાલ માં હું ફરક રે બીજા ની વાત કરું હું તમે રોઈ રોઈ નું આવું બહાર કાઢાઈ તમે લીલાજી જીવન હાલ ઘેર જવા દો અને તમારા હમાચર લેવા હોય તો ઘેર હેડો પણ હવે ઓય કહી દો કે ઘેર છો ઉભો ઘેર આવવું પડશે ભલાદમી જેઠાલાલ હેડજો ઘેર તમે ઘેર હેડો હું કહું તમને ઓ ઓ ઘેર રહે બાકી મોડી વાત કરો પણ હું જીમ તો કહો તો ખબર પડે મને થોડું એટલું સમજી જો કે જેઠાલાલ નેઠ બચ્યા છે તાણ હું જીધું દુખરા બીજી વાત ક્યાં તેમ કરું હાલ મોણા હિયા થી જાય હમણાં કહી દઉં તો એક મોણા આપણા મહેલા નો ઉભો થઈ ગયો તમે સાચી વાત આ તો ઈવાના નસીબ હારા હે કે તાકડે તાકડો મુ આવી ગયો ને તો રોજ નહીં આવી રહ્યા તમારે ઓ ના રાખી પડો તમે ઓ ખ્યાલ લઈ લો બીજી વાત પછી ક્યાંથી
ખરેખર તમે ટાઈમે આવી જાય, જેઠાલાલ ને બચાવી લીધા, સારું કહેવાય. બાકી આ મૂર્ખો ને મારી વાત સાંભળો, મને જો ચાલતા આપડે હું અંદર પડું. અલે બહુ વાત કરું, આ મોણ ડૂબાડે તણ આયા જોઈ ના આયા તા, તે ગોવિંદજી ને બોલાવા ગયા. ગોવિંદજી ડૂબવા માંડ્યા, નેટ નેટ મેં બચાવ્યા, મારો જીવ જોણાશે. તમે નહીં માનો, છેલ્લા આ કલાક થી ભેખણ તો આણી જાય, પોખો મેલી. તમે જુઓ ભલા આદમી, આટલી વાત નું તમે આટલી લોભી વાત કરી મેલી. ભલા આદમી ડૂબતા કોક ના ભાળી જઈએ ને તો ગમે કરી ને ઇકન ને ઇકન બતાવાનું કરીએ, હોમાં શેડે બોલાવા જઈએ ને એટલે ગળા તો પેલો મોણો મરી જાય. મારી વાત સાંભળો, હું વાયરો વાપડો, મારી વાત સાંભળે. તાની ભચડી જો કુવાડા લઈ ગયો ને. શાંતિ રાખો ભાઈ, નાસી દીધા જેવી નહી તો તમારે તો કુંડી નાવા. ભાઈ બે દાડા થી પાણી આવતું નહી ગામ માંથી, એટલે ભાઈ કુંડી અમે નાવા જઈએ. મારી વાત પડી જતો હોય તો પાણી આવ્યા. ભાઈ શાંતિ રાખો, બધી વાત સાચી.
તમે શાંતિ રાખો, હવે ઓમો વોક બધાનો છે બરોબર, ઓમો એકનો દોષ ના હોય. તમે નાવા જા, તરતા નતું આવડતું તો પછી અંદર કુંડી પડાય આપડે ભલા આદમી, બાર ડોલ થી પાણી કાઢી શાંતિ શરના નાહીએ. અરે કાલ હિંમત ના આવ્યા તો હું, અને આજે હું હિંમત નાવાનો તો મારી વાત વાપરો, બે અમે એક ઠેકાણા નહીં લડવા જાય. તમે રોહન થોડા એ બંધ થો, કાલ જોઈન માં ના આવતો, જોઈન માં આવે ને તો તમે બચી ગયા એ તમારા નસીબ, પોપટલાલ તમારા ભત્રીજા ના વિવાહ ના એ તમારા નસીબ બરોબર. હવે સુખ શાંતિ તમે તમારા છોકરા ભત્રીજા ના વિવાહ કરો, અને આ જેઠાલાલ એમની રીતે સુખ શાંતિ જીવવા દો. મારી વાત સાંભળો, તમે હવે કોઈ આવું હોય તો મને બોલાવવા ના આવતા. જેઠાલાલ તમે હાથ આવજો, મારા નવરા ને જ વાતે વાતે ધોળે આવી. ભાઈ આ દખા ના કરો, સુખ શાંતિ યોર ભત્રીજા જોન માં જવાન કરો કરવા. મારી વાત સાંભળો લાલભાઈ, મારી વાત સાંભળો. આ કેમ અંદર પડ્યું એ બધી ખબર છે, એના મોડવાઈ થયું હતું ને એટલે આ તો ગુંજી કીધું ને એટલે મને ખબર પડી. અમે હું લ્યા મોડવાઈ થઈ મારો ભારો ભારો આ તો ના પાડી. હું તમે એમ કીધું કે જેઠાલાલ ના મોડવાઈ થયું હતું, સાચું બોલો. મને ખબર નહીં ભાઈ. મારો જીવ નેટ બચ્યો. જેઠાલાલ નો વોક નહી, આ બધા અંબોરા રહ્યા ને ગોવિંદજી એ કર્યા. કારણ કે જુઓ પેલો પડી ગયો, તમે આવા અંબોરા ના કરો, મોણા મરાઈ નાખશો ભલા મોણા. શાંતિ રાખો, સુખ શાંતિ જીવન આલ્યું હો તો જીવી લો. જેઠાલાલ જીવન ના નસીબે બચી ગયા, ના આવ્યો હોય તો પછી અતારે રોંગ રમી ગયા. બોલવાનું ઠેઠ થી એવું હોય, તમે શાંતિ રાખો, શાંતિ રાખો. આમ મારું 500 પાટણ. હા